વાત કરે છે? પલ્લવ કિંગ નરસિંહવર્મન એટલે કે પલ્લવની વાત કરે છે, પલ્લવ ડાયનેસ્ટી, પલ્લવ વંશ છે એના વિશે વાત કરે છે. પલ્લવ કિંગ નરસિંહવર્મન એનો સમયગાળો શું હતો? તો કે 630 એડી થી 668 એડી એટલે કે ઈસવીસન 630 ની વાત કરે છે. ઓક્યુપાઈડ ધ ચાલુક્ય કેપિટલ એટ વાતાપી ઇન અબાઉટ 642 એડી એટલે કે ટૂંકમાં વાત એવી કહેવા માંગે છે કે નરસિંહવર્મન, પલ્લવ રાજા હતો નરસિંહવર્મન, એને ચાલુક્યનું કેપિટલ હતું, ચાલુક્યનું કેપિટલ વાતાપી, એની ઉપર કબજો કરી લીધેલો હતો, એની ઉપર કબજો કરી લીધેલો હતો. અહીંયા થોડું યાદ રાખો કે પલ્લવ રાજાઓ જે છે એ બધાના નામની પાછળ વર્મન લાગશે. વર્મનવાળા જેટલા પણ રાજા હોય, વર્મનવાળા રાજા એ બધા કયા હશે? પલ્લવ, પલ્લવ રાજા હશે. હવે જ્યારે પુલકેશી બીજો હતો, પુલકેશી બીજો વોઝ પ્રોબેબલી કિલ્ડ ઇન અ બેટલ અગેન્સ્ટ ધ પલ્લવ. હવે એવું કહેવા માંગે છે કે નરસિંહવર્મન પલ્લવ રાજા હતો અને ચાલુક્યનો એક રાજા હતો પુલકેશી બીજો, એ બંનેની વચ્ચે યુદ્ધ થયું હતું. એવું માનવામાં આવે છે. શું માનવામાં આવે છે? કે પલ્લવ રાજા નરસિંહવર્મન અને ચાલુક્યનો રાજા પુલકેશી બીજો, આ બંનેની વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર પલ્લવ રાજા નરસિંહવર્મનનો વિજેતા થયો, નરસિંહવર્મન વિજેતા થયો અને પુલકેશી બીજાનું મૃત્યુ થઈ ગયું, પુલકેશી બીજાની હત્યા થઈ ગઈ, એ યુદ્ધની અંદર જ મરાઈ ગયો. અને ચાલુક્યની કેપિટલ હતી વાતાપી, એની ઉપર કબજો કરી લીધો. કોણે? નરસિંહવર્મને, કારણ કે એ વિજેતા બનેલો હતો એટલે. આવું માનવામાં આવે છે. પરંતુ ઘણા બધા લોકો માનતા નથી કે આ પુલકેશી બીજો જે છે એની હત્યા અહીંયા થઈ હતી, એ અહીંયા મરાઈ ગયો હતો, એ હજી એટલું બધું ફાઇનલ છે. ધેરફોર ઈ એઝ્યુમ્ડ ધ ટાઇટલ ઓફ વાતાપી કોંડા ઓર ધ કોન્કરર ઓફ વાતાપી. અને એના કારણે જે છે આ નરસિંહવર્મન, નરસિંહવર્મન એણે એક પ્રકારનું ટાઇટલ, એક પ્રકારનું બિરુદ જે છે એ હાસિલ કર્યું. કયું? વાતાપી કોંડા. પ્રશ્ન પૂછે છે વાતાપી કોંડાનું બિરુદ કોણે હાસિલ કર્યું હતું? નરસિંહવર્મને. પ્રશ્ન પૂછે છે વાતાપી કોંડાનો મતલબ શું? કોન્કરર ઓફ વાતાપી એટલે કે વાતાપીને જીતનાર. આ બધા રાજાઓ જે છે એ જેને જીતશે એ પ્રકારનું એની પાછળ કોંડા લગાવી અને બિરુદ જે છે એ ધારણ કરી લેશે. જે કોઈ પણ જગ્યાને જીતી લેશે એની પાછળ કોંડા લગાવી અને એ જે છે એ બિરુદ લઈ લેશે. કોંડાનો મતલબ થાય કોન્કરર એટલે કે વિજેતા, જીતવા વાળો વ્યક્તિ. વાતાપી શું હતું? તો વાતાપી જે છે ચાલુક્યનું કેપિટલ, ચાલુક્યનું પાટનગર હતું. ચાલુક્યની અંદર એને કોને હરાયો હતો? તો ચાલુક્યની અંદર પુલકેશીન બીજાને હરાયો હતો, પુલકેશીન બીજાને હરાયો હતો. હવે અહીંયા થોડુંક બીજી જે છે એ વાત આપણે જોઈ લઈએ. શું જોઈ લઈએ? પુલકેશીન બીજો જે છે એ પણ ચાલુક્યનો મહાન રાજવી હતો, એ પણ ચાલુક્યનો મહાન રાજવી હતો. કેમ મહાન હતો? કારણ કે એણે હર્ષવર્ધનને હરાયો હતો. એણે શું કર્યું હતું? એણે હર્ષવર્ધનને હરાયો હતો. હવે સમજો, આજે પુલકેશીન બીજું જે છે ચાલુક્યનો રાજવી હતો એ દક્ષિણ ભારતની અંદર હતો. ક્યાં હતો? દક્ષિણ ભારતની અંદર, અરાઉન્ડ મહારાષ્ટ્રની, મહારાષ્ટ્ર કર્ણાટકનો વિસ્તાર જે છે એની આજુબાજુમાં એ હતો. જ્યારે હર્ષવર્ધન ક્યાં હતો? હર્ષવર્ધન કન્નોજ, થાણેશ્વર, હરિયાણા, હરિયાણા વાળો વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર હતો. મેપની અંદર ઇમેજિન કરવાની કોશિશ કરો, બરાબર? તો એ વિસ્તારની અંદર હતો. તો બંને સામસામે હતા અને બંનેની વચ્ચેથી એક નદી વહેતી હતી. કઈ નદી વહેતી હતી? નર્મદા નદી વહેતી હતી, નર્મદા નદી. હવે આજે હર્ષવર્ધન જે છે, હર્ષવર્ધન એને દક્ષિણ તરફ જવું હતું અને જ્યારે આપણે આ જોઈએ કે પુલકેશીન બીજો, પુલકેશીન બીજો એને ઉત્તર તરફ જવું હતું. બંનેને જે છે એ સામ્રાજ્ય વધારવું હતું, બંનેને સામ્રાજ્ય વધારવું હતું. તો બંને સામ્રાજ્ય તો જ વધારી શકે જો બેનું યુદ્ધ થાય અને બેમાંથી એકાદો હારે. તો બંનેનું યુદ્ધ થયું. કોનું? હર્ષવર્ધનનું અને પુલકેશી બીજાનું, ચાલુક્ય રાજા પુલકેશી બીજાનું. એમાં હર્ષવર્ધનની હાર થઈ, પરંતુ તોય તે ફાયદો એ થઈ ગયો એના કારણે બંને જે છે બંને એ સીમા જે છે એ રાખી દીધી અને પુલકેશી બીજો જે છે નર્મદાની દક્ષિણ તરફ રહી ગયો, જ્યારે નર્મદાની ઉત્તર તરફ જે છે એ હર્ષનું રાજ્ય જે છે એ જે છે એ સફળ થઈ ગયું, બરાબર? એટલે કે એ બંનેનું વિજય યાત્રા જે છે એ અંત થઈ ગયો. એટલે આપણે એક રીતે જોઈ શકીએ. શું જોઈ શકીએ? કે હર્ષવર્ધન પણ મહાન હતો, કારણ કે એણે પણ આની પહેલા ઘણા બધા રાજવીઓને હરાવેલા હતા. એટલે કે હર્ષવર્ધન તો પરાક્રમી હતો, તે એણે પણ ઘણા બધા રાજાને હરાવેલા હતા. પરંતુ હર્ષવર્ધને ઘણા એને હરાયા હતા અને એક એવો વ્યક્તિ, એક એવો રાજા કે જેણે હર્ષવર્ધનને હરાવી દીધો, તો એ તો હર્ષવર્ધન કરતાંય મહાન કહેવાય. કયો? તો કે પુલકેશી બીજો. પુલકેશી બીજો જે છે એ તો હર્ષવર્ધન કરતાંય મહાન કહેવાય, કારણ કે એણે તો હર્ષને હરાવી દીધો. તો પુલકેશી બીજો એ મહાન રાજવી હતો. કોનો? તો કે આજે ચાલુક્ય જે છે, ચાલુક્ય એનો મહાન રાજવી હતો. હવે પુલકેશી બીજા કરતાંય મહાન રાજા કહેવાય કોણ? તો કે આજે વાતાપી કોંડા અથવા નરસિંહવર્મન જે છે, નરસિંહવર્મન. કેમ? કારણ કે નરસિંહવર્મને તો આજે પુલકેશી બીજો જે છે એને પણ હરાવી દીધો, એટલે બરાબર, એટલે નરસિંહવર્મનની વાત કરવી પડે. ઓકે, તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો કે આમાં બધા ફેક્ટ જે છે એ તમારે યાદ રાખવાના છે. કોનું? અમુક વાર ક્વેશ્ચન એવો પણ પૂછાઈ જાય કે કોનું કોની સાથે યુદ્ધ થયું, કોણે કયું બિરુદ ધારણ કર્યું, રાજાના નામને એવું બધું પૂછાઈ જાય છે. કીવર્ડ હું તમને કહું તો કયા કયા કીવર્ડ છે? તો કે ચાલુક્યનો રાજા હતો, ચાલુક્યનો રાજા કયો હતો? તો કે પુલકેશી બીજો, પુલકેશી બીજો. અને હર્ષવર્ધન વિશે તો આપણે અત્યારે ક્યારે ભણીએ છીએ. અને જે પલ્લવ વંશનો રાજા હતો વાતાપી કોંડા અથવા તો નરસિંહવર્મન, બરાબર, બરાબર, નરસિંહવર્મન જે છે એણે પુલકેશીન બીજાને હરાવેલો હતો અને પુલકેશીન બીજાએ હર્ષવર્ધનને હરાવેલો હતો. હવે જોઈએ ધ પ્રિન્સિપલ ઇન્ટરેસ્ટ ઇન ધ પોલિટિકલ હિસ્ટ્રી ઓફ પેનિન્સ્યુલર ઇન્ડિયા ફ્રોમ 6th to 8th century સેન્ટર્સ અરાઉન્ડ ધ લોંગ સ્ટ્રગલ ફોર સુપ્રીમસી બિટવીન ધ પલ્લવ ઓફ કાંચી એન્ડ ધ ચાલુક્ય ઓફ ધ બદામી. દક્ષિણ ભારતની અંદર જોઈએ ને તો દક્ષિણ ભારતની અંદર 6th થી 8th સદી દરમિયાન, 6th થી 8th એટલે કે આ 200 વર્ષ દરમિયાન સંઘર્ષ ચાલુ હતો. ક્યાં? પેનિન્સ્યુલર ઇન્ડિયાની અંદર એટલે કે દક્ષિણ ભારતની અંદર અથવા દ્વીપકલ્પીય ભારતની અંદર.
કોની કોની વચ્ચે સંઘર્ષ ચાલુ હતો? તો કે ખાસ કરીને પલ્લવ અને ચાલુક્યની વચ્ચે, પલ્લવ અને ચાલુક્યની વચ્ચે. પલ્લવ કયા? તો કે કાંચીના પલ્લવ. પલ્લવની રાજધાની કઈ હતી? તો કે કાંચીપુરમ. કાંચીપુરમ એ પલ્લવની રાજધાની હતી. અને ચાલુક્ય ઓફ બદામી, ચાલુક્ય ઓફ બદામી એમની એમની રાજધાની કઈ હતી? તો એમની રાજધાની હતી વાતાપી. કઈ હતી? વાતાપી. આ બંનેની વચ્ચે સંઘર્ષ ચાલુ હતો કોની બાબતે? કે અમે મહાન છીએ, અમે મહાન છીએ એ બાબતે, અથવા તો તમે અમારી સુપ્રીમસી, અમે યસ, તમે અમારી સુપ્રીમસી જે છે એ સ્વીકાર કરો, એ રીતની જે છે એ ચાલુ હતો. બરાબર. હવે જો બાદામી એટલે શું એ હું તમને પછી સમજાવીશ, કારણ કે ચાલુક્યની અલગ અલગ શાખા હતી. એક તો બદામીના, એ બધા અલગ અલગ. એ અત્યારે ખાલી ચાલુક્ય જે છે એટલું યાદ રાખો. ઓકે. પછી જોઈએ તો પાંડ્ય, વુવર ઇન કંટ્રોલ ઓફ મદુરે. આની સિવાય બીજા પણ એક રાજવી હતા. કયા? પાંડ્ય. પાંડ્ય રાજવીઓ જે છે એ ક્યાં કંટ્રોલ હતો? તો તમિલનાડુની અંદર જે મદુરાઈ આવેલું છે, મદુરાઈ, ત્યાં એમની કેપિટલ હતું, ત્યાં એમનું કેપિટલ હતું. બરાબર. તો પાંડ્ય લોકો ક્યાં હતા? તો કે મદુરાઈની અંદર હતા. એન્ડ તિરુનવેલી ડિસ્ટ્રિક્ટ ઓફ તમિલનાડુ, તમિલનાડુના મદુરાઈ અને તિરુનવેલીની અંદર હતા. જોઈન્ડ ધીસ કોન્ફ્લિક્ટ, એમને પણ આ કોન્ફ્લિક્ટની અંદર જે છે એમને પણ આ કોન્ફ્લિક્ટની અંદર ભાગ લીધો. કોન્ફ્લિક્ટ એટલે કે આ જે લપ ચાલતી હતી એની અંદર એમને પણ ભાગ લીધો. તો લપ, પ્રોબ્લેમ, સમસ્યા, યુદ્ધ જેવું વાતાવરણ કોની કોની વચ્ચે ચાલતું હતું? તો કે પલ્લવ અને ચાલુક્યની વચ્ચે. પલ્લવ અને ચાલુક્ય, આની અંદર ત્રીજા વ્યક્તિ કૂદી ગયું. કોણ? તો કે પાંડ્ય. એટલે કે પલ્લવ, ચાલુક્ય અને પાંડ્ય આ ત્રણેયની વચ્ચે જે છે એ કોન્ફ્લિક્ટ શરૂ થઈ ગઈ. પરંતુ પાંડ્યને તો કંઈ હાથ લેગું નહીં, પાંડ્યને કંઈ હાથ આઈ લેગું નહીં. કોન્ફ્લિક્ટ એઝ અ પુઅર થર્ડ, પુઅર એટલે કે એ ગરીબ બની ગયા, એમને કંઈ એટલો બધો ફાયદો થયો નહીં. એ તો આમે તે હારેલી પાર્ટી હતી. બરાબર. ઓલ્ધો બોથ ધ પલ્લવ એન્ડ ધ ચાલુક્ય ચેમ્પિયન્ડ બ્રાહ્મણિઝમ, પરફોર્મ્ડ વેદિક સેક્રિફાઈસ એન્ડ મેડ ગ્રાન્ટ્સ ટુ ધ બ્રાહ્મણ, ધ ટુ ક્વારલ્ડ વિથ ઇચ અધર ઓવર પ્લન્ડર, પ્રેસ્ટીજ એન્ડ ટેરિટોરિયલ રિસોર્સિસ. હવે આપણે જોઈએ કે લપ કોની કોની વચ્ચે હતી? તો કે પલ્લવ અને ચાલુક્યની વચ્ચે. પલ્લવ અને ચાલુક્યની વાત જોઈએ તો પલ્લવ અને ચાલુક્ય બંનેની વચ્ચે સમાનતા જોવા મળે છે. બંને બ્રાહ્મણ ધર્મની અંદરથી આવતા હતા. બંને વેદિક સેક્રિફાઈસ એટલે કે વેદની અંદર જે બલિદાનો લખેલા છે, બલિ ચડાવવાનું એ બધું, એ બધું કાર્ય કરતા હતા. યજ્ઞ યાગાદીને એવું બધું કાર્ય કરતા હતા. બ્રાહ્મણ લોકોને ગ્રાન્ટ આપતા હતા, બ્રાહ્મણ લોકોને મફતમાં જમીન એવું બધું આપતા હતા. અને આના કારણે બંનેની વચ્ચે યુદ્ધ થયું હતું. બંને વચ્ચે ભાજતા હતા શેની માટે? તો પ્લન્ડર માટે. વધુ ને વધુ વિસ્તાર જે છે એમની અંતર્ગત આવડી છે, એમની પ્રેસ્ટીજ, એમની પ્રતિષ્ઠા જે છે એ વધે, અને એમની ટેરિટોરિયલ રિસોર્સિસ, એમની જમીનમાં વધારો થાય, એમના સામ્રાજ્યની અંદર વધારો થાય. એટલે બંનેની વચ્ચે લપ થઈ હતી. કોની કોની વચ્ચે? તો કે ચાલુક્ય અને પલ્લવ લોકો જે છે એ બંનેની વચ્ચે. બોથ ટ્રાઈડ ટુ એસ્ટાબ્લિશ સુપ્રીમસી ઓવર ધ લેન્ડ લાઈંગ બિટવીન ધ કૃષ્ણા એન્ડ તુંગભદ્રા. બંનેની એવી બંનેનું એવું એવી વસ્તુ હતી શું કે કૃષ્ણા અને તુંગભદ્રાનો જે વિસ્તાર જે છે ને, કૃષ્ણા અને તુંગભદ્રા નદીની વચ્ચેનો વિસ્તાર, કૃષ્ણા અને તુંગભદ્રા નદીની વચ્ચેનો વિસ્તાર, એની અંદર જે છે એ સુપ્રીમસી, એની અંદર સર્વોચ્ચતા સ્થાપિત કરવાનો એમનો એરિયા, એમનો એમનું એવી એવી વસ્તુ હતી. હવે નકશા દ્વારા સમજવાની કોશિશ કરો. જે ચાલુક્ય લોકો જે છે, ચાલુક્ય એ ક્યાં હતા? ચાલુક્ય લોકો, મેં તમને કીધું કે નર્મદા નદીની એક્ઝેક્ટ નીચે હતા, એટલે કે મહારાષ્ટ્રવાળો વિસ્તાર, ગુજરાતની એક્ઝેક્ટ નીચે, ગુજરાત મહારાષ્ટ્રવાળો વિસ્તાર. બરાબર. તો ચાલુક્ય ક્યાં હતા? નર્મદાની નીચે. જ્યારે પલ્લવ ક્યાં હતા? તો પલ્લવ લોકો જે છે એ સૌથી પહેલા લાઇનની અંદર યાદ રાખવાની, લાઇનમાં યાદ રાખવાની કોશિશ કરીએ તો ચાલુક્ય ક્યાં હતા? નર્મદાની નીચે. નર્મદાની નીચે, એની નીચે એક વિસ્તાર ખાલી હતો, એની નીચે વિસ્તાર ખાલી હતો. કયો વિસ્તાર? તો કે કૃષ્ણા અને તુંગભદ્રાનો વિસ્તાર હતો. કૃષ્ણા અને તુંગભદ્રાનો વિસ્તાર હતો. અને એની નીચે કોણ હતું? એની નીચે પલ્લવ લોકો હતા. એની નીચે પલ્લવ હતા, એટલે કે પલ્લવ સૌથી છેલ્લે હતા. હવે માની લો કે પલ્લવે આગળ વધ્યું છે, પલ્લવે આગળ વધ્યું છે, અને આજે ચાલુક્ય આગળ વધ્યું છે. ચાલુક્ય જે છે એ ઉત્તર તરફ આગળ નતા વધી શકતા. કેમ? નર્મદાને ઓળંગી નતા જઈ શકતા, કારણ કે મેં તમને કહી દીધું ચાલુક્યને, ચાલુક્ય જે છે એમને રોકી રાખ્યા હતા. કોણે? હર્ષવર્ધનને રોકી રાખ્યા હતા. એટલે હવે એ ઉત્તર તરફ, નર્મદાને તો ઓળંગી અને જઈ શકશે નહીં, તો હવે એમને વિકાસ કરવો હશે, આગળ વધવું હશે. તો ક્યાં વધશે? દક્ષિણ તરફ જ વધશે. તો દક્ષિણ તરફ ક્યાં વધશે? તો કે આ કૃષ્ણ અને તુંગભદ્રાનો દોઆબ જે છે એ તરફ વધશે. પરંતુ ત્યાં તો એમને નડતું હતું કોણ? પલ્લવ. એટલે પલ્લવ અને એ બંનેની વચ્ચે લપ ચાલુ થઈ ગઈ. બરાબર. બંને આગળ વધવું હોય કૃષ્ણ દો, કૃષ્ણ તુંગભદ્રાના દોઆબ માટે, તો બંને લડવું પડે. કોણે? તો કે ચાલુક્ય અને જે પલ્લવ જે છે એ બંને. બરાબર. આ વિસ્તાર પણ યાદ રાખી લો કે કૃષ્ણ અને તુંગભદ્રા. પ્રશ્ન પૂછાઈ જાય કે આ પલ્લવ અને ચાલુક્યની વચ્ચે, કૃષ્ણ તુંગભદ્રા વચ્ચે લપ ચાલતી હતી, એ બંનેની વચ્ચે ક્વારલ, ઝઘડો ને એવું બધું ચાલતું હતું, તો સાચી વાત છે. ટાઈમ એન્ડ અગેઇન ધ પલ્લવ પ્રિન્સ ટ્રાઈડ ટુ ક્રોસ ધ તુંગભદ્રા. હવે આની અંદર શું હતું? આનું રિઝલ્ટ પણ હું તમને કહી દઉં. આનું રિઝલ્ટ શું હતું? તો રિઝલ્ટની અંદર અમુક વાર જે છે એ પલ્લવ જે છે એ ફાવી જતા હતા, પલ્લવ થોડાક આગળ પડતા હતા, અને અમુક વાર જે છે એ ચાલુક્ય જે છે એ આગળ પડતા રહેતા હતા. એટલે કોઈ નિષ્કર્ષ કહી ન શકે. અમુક વાર પલ્લવનું પલ્લડું ભારે રહેતું હતું, જ્યારે અમુક વાર ચાલુક્યનું પલ્લડું જે છે એ ભારે રહેતું હતું. જેમ કે અત્યારે આપણે જોયું હમણાં કે નરસિંહવર્મન જે છે, નરસિંહવર્મન એણે કાંચી ઉપર કબજો કરી લીધો હતો. એટલે કે નરસિંહવર્મન પલ્લવ હતો, એણે જે ચાલુક્ય હતો, ચાલુક્ય પુલકેશી બીજો, એને હરાવી દીધો હતો. પરંતુ હવે અત્યારે વાત કરીએ તો પલ્લવ પ્રિન્સ, પલ્લવ પ્રિન્સ એ પલ્લવનો એક રાજા હતો, પલ્લવ રાજા, એણે તુંગભદ્રાને કોશિશ કરવાની કોશિશ કરેલી હતી, તુંગભદ્રાને પાર કરવાની, વિચ ફોર્મ્ડ ધ નેચરલ હિસ્ટોરિક બાઉન્ડ્રી બિટવીન મેની કિંગડમ ઓફ ડેક્કન એન્ડ ધ ડીપ સાઉથ. સાઉથ ઇન્ડિયાની અંદર, દક્ષિણ ભારતની અંદર મોટે ભાગે કુદરતી બાઉન્ડ્રી બનાવવામાં આવતી હતી. કોની દ્વારા? તો કે તુંગભદ્રા નદી દ્વારા કુદરતી બાઉન્ડ્રી બનાવવામાં આવતી હતી.
ધ સ્ટ્રગલ કન્ટિન્યુડ ઓવર અ લોંગ પીરિયડ વિથ વેરિંગ ફોર્ચ્યુન્સ. આ સ્ટ્રગલ જે છે બહુ લાંબો સમય ચાલ્યો હતો. લાંબો એટલે કેટલું? 200 વર્ષ જેટલો. 6થી 8મી સદી સુધી ચાલ્યો હતો, 200 વર્ષ સુધી. ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ઇન ધીસ લોંગ કોન્ફ્લિક્ટ ટુક પ્લેસ ડ્યુરિંગ ધ રેઇન ઓફ પુલકેસિન ટુ. પુલકેસિન બીજાના સમયગાળા દરમિયાન આની અંદર એક મહત્વનો વળાંક આવેલો હતો. કયો વળાંક આવેલો હતો? જે ચાલુક્ય કિંગ હતો પુલકેસિન બીજો. હી ઇઝ નોન ટુ અસ ફ્રોમ ધ ઇલોગી રિટન ઓન હિમ બાય ધ કોર્ટ પોએટ રવિકીર્તિ. હવે જો આની ઉપર પણ ઘણા બધા પ્રશ્ન પૂછાય છે, થોડાક ફેક્ટ જે છે એ તમારે યાદ રાખવા પડશે. ચાલુક્ય રાજા કોણ હતો? ચાલુક્ય રાજા હતો પુલકેસિન બીજો. પુલકેસિન બીજો, પુલકેસિન બીજો મહાન રાજા હતો. કારણ કે મેં તમને કહી દીધું એને હર્ષવર્ધનને હરાવેલો હતો. કોઈ વ્યક્તિ બહુ મોટા મહાન રાજાને હરાવે તો એને આપણે પરાક્રમી કહી શકીએ, એટલે મહાન રાજા હતો અને ફેમસ પણ હતો. આ જે પુલકેસિન બીજો હતો, ચાલુક્ય રાજા હતો, એના દરબારની અંદર એક કવિ હતો, કોર્ટ પોએટ હતો. એનો કોર્ટ પોએટ હતો, દરબારી કવિ હતો. કોણ? રવિકીર્તિ. રવિકીર્તિ નામનો એક કવિ હતો. અને રવિકીર્તિ નામનો એક કવિ હતો ને, એને એક ઇન્સ્ક્રિપ્શન, એક શિલાલેખ લખેલો છે. શિલાલેખ લખેલો છે કઈ જગ્યાએ? આઈ હોલ નામની જગ્યાએ. આઈ હોલ ઇન્સ્ક્રિપ્શન. આઈ હોલ ક્યાં આવેલું છે? આઈ હોલ જે છે કર્ણાટકની અંદર આવેલું છે, કર્ણાટકની અંદર. બરાબર, પ્રશ્ન પૂછાઈ જાય છે કે આઈ હોલ ઇન્સ્ક્રિપ્શન કોને લખેલો છે? તો કે રવિકૃતિએ લખેલો છે. રવિકૃતિ, રવિકૃતિ કોણ હતો? તો કે કોર્ટ પોએટ હતો, દરબારી કવિ હતો. કોનો દરબારી કવિ હતો? તો કે પુલકેસિન બીજાનો. પુલકેસિન બીજો કોણ હતો? તો કે ચાલુક્ય કિંગ હતો, ચાલુક્યનો રાજા હતો. બરાબર. અને આ બધી વસ્તુ જે મોટાભાગની વસ્તુ જે છે ને, મોટાભાગની ઇન્ફોર્મેશન, મોટાભાગની માહિતી એ આઈ હોલ ઇન્સ્ક્રિપ્શનમાંથી જ મળે છે. જેમ કે આપણે જોયું કે આ જે બંનેની વચ્ચે યુદ્ધ થયું હતું, કોની વચ્ચે? હર્ષવર્ધનની વચ્ચે અને પુલકેસિન બીજાની વચ્ચે યુદ્ધ થયું હતું નર્મદા નદીને પાર કરવા માટે. એ માહિતી ક્યાંથી મળે છે? આઈ હોલ ઇન્સ્ક્રિપ્શનમાંથી મળે છે. હર્ષવર્ધનની હાર થઈ હતી એ માહિતી ક્યાંથી મળે છે? તો કે આઈ હોલ ઇન્સ્ક્રિપ્શનમાંથી મળે છે. મેન્સની અંદર તમે ગમે ત્યાં લખતા હોય તો તમારે આ વસ્તુ લખવી પડે કે ફ્રોમ વેર વી ગેટ ઇન્ફોર્મેશન. આ બધી માહિતી ક્યાંથી મળે છે? એવો જ તમારે એક ટોપિક આપવો પડે અને એની બાજુમાં એનો જવાબ લખવો પડે કે આ બધી માહિતી જે છે આ જગ્યાએથી મળે છે. આમાં અત્યારનો જવાબ શું આવશે? કે આઈ હોલ ઇન્સ્ક્રિપ્શન, આઈ હોલ જે શિલાલેખ હતો એમાંથી મળે છે. બરાબર. તો કીવર્ડ તમે યાદ રાખી લો, પુલકેસિન બીજો, ચાલુક્ય, રવિકીર્તિ અને આઈ હોલ ઇન્સ્ક્રિપ્શન. આગળ જોઈએ, ધીસ ઇન્સ્ક્રિપ્શન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ધ પોએટિક એક્સલન્સ અચીવડ ઇન સંસ્કૃત. અને આજે આઈ હોલ ઇન્સ્ક્રિપ્શન કઈ ભાષામાં હતો? તો સંસ્કૃત ભાષાની અંદર હતો. રવિકૃતિ જે છે, રવિકૃતિ, રવિકૃતિ નામનો વ્યક્તિ જે છે કવિ હતો, એ સંસ્કૃત ભાષાનો કવિ હતો, સંસ્કૃત ભાષાનો કવિ. અને આ જે શિલાલેખ છે, આ ઇન્સ્ક્રિપ્શન, એ ખૂબ જ સારું ઉદાહરણ છે પોએટિક એક્સલન્સ. કવિતાની અંદર, સંસ્કૃત ભાષાની અંદર કેટલી મહાન, કેટલી સુંદર પોએટિક એક્સલન્સ, કેટલી ઉત્કૃષ્ટ કવિતા લખેલી છે, આ એનું એક ઉદાહરણ છે. એન્ડ ડિસ્પાઇટ ઇટ્સ એક્સેગરેશન ઇઝ અ વેલ્યુએબલ સોર્સ ફોર ધ લાઈફ ઓફ પુલકેસિન. પુલકેસિનના સમયગાળાની ઘણી બધી એના જીવન વિશેની માહિતી જે છે આની અંદરથી મળે છે. કારણ કે કવિ તો પુલકેસિન બીજાના દરબારી કવિ હતો, એટલે એની એની વાત જે છે લખે છે. પરંતુ મોટે ભાગે એવું માનવામાં આવે છે કે રવિકીર્તિ જે છે ને, એણે પુલકેસિનના ઘણા બધા વખાણ કરેલા છે, એટલે કે બઢાવી ચડાવીને લખેલું છે, એટલે કે એક્સએગરેટ કરેલું છે. થોડી ઘણી વધારાની વાત કીધી, હકીકતમાં એટલો મહાન હતો નહીં તોય તે પુલકેસિનને મહાન બનાવેલું છે એવું કીધેલું છે, પરંતુ માહિતી તો મળે છે. હી સબજુડિકેટેડ ધ કદંબા કેપિટલ એટ બાનવાસી એન્ડ કમ્પેલ્ડ ધ ગંગાસ ઓફ મૈસૂર ટુ એકનોલેજ હિઝ સુઝેરેનિટી. હીનો મતલબ કોની વાત કરે છે? પુલકેસિનની વાત કરે છે. પુલકેસિન જે છે એણે કદંબા કેપિટલ ઉપર પણ કબજો કરવાની કોશિશ કરી હતી. કદંબા કેપિટલ હતું કોનું? તો કે બાનાવાસીનું, બાનાવાસીનું. એન્ડ કમ્પેલ્ડ ધ ગંગાસ ઓફ મૈસૂર. મૈસૂરના જે ગંગવંશના રાજ્યો હતા, મૈસૂરના રાજ્યો કોણ હતા? તો કે ગંગવંશના રાજ્યો હતા. એણે પોતાની સુઝેરનિટી, પોતાનું સાર્વભૌમત્વ સ્વીકાર કરવા માટે મજબૂર કરી દીધા હતા અને એમને એ સ્વીકાર કરી લીધેલું હતું. હી ઓલ્સો ડિફીટેડ. હી એટલે કોની વાત કરે છે? તો કે હી એટલે પુલકેસિન બીજો. પુલકેસિન બીજોએ હર્ષની આર્મીને પણ હરાવેલી હતી, ક્યાં? નર્મદા નદીના કિનારે. એન્ડ ચેકડ હિઝ એડવેન્ટ ટુવર્ડ્સ ધ ડેકન, અને એને દક્ષિણ તરફ આવતો અટકાવેલો હતો. હકીકતમાં હર્ષને પણ દક્ષિણમાં જવું હતું અને આજે હતો કોણ? તો કે પુલકેસિન બીજો, એને ઉત્તર તરફ જવું હતું. એટલે પછી હર્ષ જે છે એ દક્ષિણમાં આવી ન શક્યો અને આ જે છે એ ઉત્તરમાં જઈ શક્યો નહીં. એટલે કે મેચ ડ્રો જતી રહી, મેચ ડ્રો જતી રહી. પરંતુ હાર કોની થઈ હતી? તો હાર હકીકતમાં હર્ષની થઈ હતી. એ બધું એની અંદર આપેલું છે. કયા? તો કે આઈ હોલ ઇન્સ્ક્રિપ્શનની અંદર આપેલું છે. ઇન હિઝ કોન્ફ્લિક્ટ વિથ પલ્લવાસ, પલ્લવ સાથેનો જે લપ થઈ હતી, કોને? પુલકેસિનને જે પલ્લવ સાથે લપ થઈ હતી. હી ઓલમોસ્ટ રીચ્ડ ધ પલ્લવ કેપિટલ. એની અંદર એવું કહેવામાં આવે છે કે પલ્લવના કેપિટલ સુધી પહોંચી ગયો હતો, પલ્લવના કેપિટલ સુધી પહોંચી ગયો હતો. બટ ધ પલ્લવ પરચેસ્ડ ધ પીસ બાય સીડિંગ ધેર નોર્ધન પ્રોવિન્સ ટુ પુલકેસિન ટુ. પરંતુ એવું કહેવામાં આવે છે કે આ પલ્લવ લોકો જે છે ને, પલ્લવ લોકો એમને પોતાનો જે નોર્ધન પ્રોવિન્સ જે છે, ઉત્તર તરફનો જે ભાગ જે છે ને, ઉત્તર તરફનો ભાગ એ પુલકેસિન બીજાને આપી દીધો અને શાંતિ મંત્રણા કરી લીધી. એટલે કે એક રીતની સંધિ કરી લીધી, યુદ્ધ જે છે એની અંદર સંધિ કરી લીધી. બરાબર, આ પ્રકારની વસ્તુ એની અંદર લખેલી છે. પરંતુ જો હવે આપણે આગળ શું જોયું? આપણે આગળ એવું જોયું હતું કે આ જે પુલકેસિન અને જે પલ્લવ વચ્ચેનું યુદ્ધ થયું હતું, એ યુદ્ધની અંદર તો પુલકેસિન બીજાનું મૃત્યુ થઈ ગયું હતું, એની હત્યા થઈ ગઈ હતી. બરાબર, એટલે બંને બે અલગ અલગ પ્રકારની વસ્તુ જોવા મળે છે, બે કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ જોવા મળે છે. બરાબર, એટલે સાચી વસ્તુ જોવા મળતી નથી. એટલે તો મેં તમને ત્યારે કીધું હતું કે પુલકેસિન એની હત્યા થઈ ગઈ અથવા એ મૃત્યુ પામ્યો એ ઘણા બધા લોકો માનતા નથી. બરાબર, અને ઘણા બધા લોકો માને છે. એટલે
ઇતિહાસની અંદર હિસ્ટ્રીની અંદર આવું કંઈ હોતું નથી, તો બે અલગ અલગ ફેક્ટ જે છે એ પણ આપણે યાદ રાખવા પડે બરાબર. તો બીજું આવું કીધેલું છે. શું આમાં શું કહેવા માંગે છે કે આજે પુલકેશિન બીજો ચાલુક્ય રાજા જે છે એ પલ્લવની કેપિટલ સુધી પહોંચી ગયો હતો, પલ્લવની કેપિટલ સુધી પહોંચી ગયો હતો અને પલ્લવની કેપિટલ લઈ જ લીધેલી હતી. પરંતુ જે પલ્લવ રાજા જે છે, પલ્લવ રાજા એણે પોતાનો નોર્ધન ઉત્તર તરફનો વિસ્તાર જે છે એ આમને આપી દીધો, સમાધાન સ્વરૂપે, સમાધાન સ્વરૂપે પુલકેશિન બીજાને આપી દીધો અને સંધિ કરી નાખી, એવી વાત લખેલી છે. ક્યાં? તો કે આઇહોલ ઇન્સ્ક્રિપ્શનની અંદર લખેલી છે. અને આઇહોલ ઇન્સ્ક્રિપ્શન આપણે પહેલાં જ વાત થઈ ગઈ, એ રવિ કૃતિએ લખેલો છે અને એણે અમુક પ્રકારની એક્સએગરેશન કરેલી છે. એક્સએગરેશન એટલે કે થોડીક મોટી મોટી વાત કરેલી છે, બઢાવી ચઢાવીને વાત કરેલી, વધારીને કીધેલું છે. આગળ જોઈએ, અરાઉન્ડ એડી 610 ઈસવીસન 610 ની અંદર પુલકેશિન સેકન્ડ ઓલસો કોન્ક્વેર્ડ ધ એન્ટાયર એરિયા બિટવીન કૃષ્ણ એન્ડ ગોદાવરી. પુલકેશી બીજાએ કૃષ્ણ અને ગોદાવરીનો આખો વિસ્તાર જે છે જીતી લીધો, એ કૃષ્ણ અને ગોદાવરીની વચ્ચેનો વિસ્તાર જે છે સંપૂર્ણ વિસ્તાર એ જીતી લીધેલો હતો. અને પ્રશ્ન આ પણ પૂછે છે કે કૃષ્ણ અને ગોદાવરીની વચ્ચેનો વિસ્તાર એને શું કહે છે? એને વેંગીનો પ્રદેશ કહે છે. કયો પ્રદેશ કહે છે? કે કૃષ્ણ અને ગોદાવરી વચ્ચેનો પ્રદેશ એને વેંગીનો પ્રદેશ કહે છે. હિયર અ બ્રાન્ચ ઓફ ધ મેઇન ડાયનેસ્ટી વોઝ સેટઅપ એન્ડ ઇઝ નોન એઝ ધ ઈસ્ટર્ન ચાલુક્ય. અને આ જે વચ્ચેનો પ્રદેશ છે, કોની વચ્ચેનો પ્રદેશ? તો કે ગોદાવરી અને કૃષ્ણાની વચ્ચેનો જે પ્રદેશ છે ને એને વેંગીનો પ્રદેશ કહે છે. અને ત્યાં એક નવા પ્રકારની ડાયનેસ્ટી, નવા પ્રકારના વંશનું નિર્માણ થયેલું હતું, નવા પ્રકારના રાજાઓ આવેલા હતા અથવા ત્યાંના લોકોએ ત્યાં નવા રાજવંશની સ્થાપના કરેલી હતી, જેને આપણે વેંગીના ચાલુક્ય કહીએ છીએ. શું કહીએ છીએ? વેંગીના ચાલુક્ય. તો મેં તમને આની પહેલાં કીધું હતું કે ચાલુક્ય અલગ અલગ પ્રકારના છે બરાબર. તો આપણે હમણાં જે જોયું હતું બરાબર એ બદામીના ચાલુક્ય હતા, આ વેંગીના ચાલુક્ય છે. આ વેંગીના ચાલુક્ય છે. કોણ શું છે ક્યારે આવેલા એ યાદ નથી રાખવાનું, ખાલી બધાનું લોકેશન યાદ રાખવાની કોશિશ કરો. આપણે હમણાં જોયું હતું બદામીના ચાલુક્ય, બદામીના ચાલુક્ય તો એ ક્યાં હતા એ મેં તમને કહી દીધું તાત્કાલિક રીતે કે નર્મદાની નીચેના વિસ્તારની અંદર, એટલે કે મહારાષ્ટ્રની આજુબાજુનો વિસ્તાર હતો ત્યાં હતા. જ્યારે આ વેંગીના ચાલુક્યા ક્યાં હતા? તો એ વેંગી નામના વિસ્તારની અંદર હતા. તો વેંગી નામનો વિસ્તાર ક્યાં હતો? તો કે આ ગોદાવરી અને કૃષ્ણા નદીની વચ્ચેનો જે વિસ્તાર હતો ત્યાં વેંગીનો વિસ્તાર હતો બરાબર. ખાલી લોકેશન યાદ રાખવાની કોશિશ કરો. However, પુલકેશી's સેકન્ડ ઇન્વેશન ઓફ પલ્લવા ટેરેટરી એન્ડેડ ઇન ફેલર. પુલકેશીએ જ્યારે બીજી વાર આક્રમણ કર્યું પલ્લવોની ઉપર ત્યારે એની હાર થઈ હતી, એટલે કે ફેલર, એ ત્યારે ફેલ થયો હતો એવું કહે છે બરાબર. તો આટલી વસ્તુ આપણને જાણવા મળે છે. કોની વિશે? તો કે જે ચાલુક્ય રાજા હતો પુલકેશિન બીજો એના વિશે. ક્યાંની અંદરથી? તો કે કર્ણાટકનો જે આઇહોલ ઇન્સ્ક્રિપ્શન હતો એની ઉપરથી બરાબર. આની અંદર કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ઓકે, હવે આપણે જોઈએ કે પલ્લવા કિંગ નરસિંહ વર્મન. હવે અત્યાર સુધી આપણે બધી વાત કરી કોની? ચાલુક્ય કિંગ, ચાલુક્યનો જે રાજા હતો પુલકેશી બીજો એના વિશે. હવે આપણે વાત કરીએ પલ્લવ રાજા નરસિંહવર્મન વિશે. નરસિંહવર્મન શું ચીજ હતો, એ શું હતો એની વાત કરીએ. તો પલ્લવનો રાજા હતો નરસિંહવર્મન, એ 630-68 સમયગાળા દરમિયાન હતો. ઓક્યુપાઈડ ધ ચાલુક્ય કેપિટલ એટ વાતાપી અબાઉટ એડી 642. એણે પણ ચાલુક્યની કેપિટલ વાતાપી જે છે એની ઉપર કબજો કરી લીધો હતો. મેં તમને પહેલાં જ કીધું કે અમુક વાર પલ્લવ જે છે એ ભારે હશે અને અમુક વાર જે છે ચાલુક્ય જે છે ભારે હશે. તો બંને એકબીજાની કેપિટલ ઉપર એક એક વાર જે છે એ કબજો કરેલો હતો બરાબર, એવું માનવામાં આવે છે. વેન પુલકેશિન સેકન્ડ વોઝ પ્રોબેબલી કિલ્ડ ઇન ધ બેટલ અગેન્સ્ટ ધ પલ્લવ. અને જ્યારે એવું માનવામાં આવે છે કે નરસિંહવર્મને ચાલુક્યની રાજધાની વાતાપી ઉપર કબજો કરેલો હતો 642 ની અંદર, ત્યારે એવું માનવામાં આવે છે કે આજે નરસિંહવર્મન જે છે ને એણે પુલકેશિન બીજો જે છે એની યુદ્ધ મેદાન ઉપર હત્યા કરી નાખેલી હતી. પરંતુ એવું માનવામાં આવે છે, પ્રોબેબલી, કદાચ, ફાઇનલ નથી. નરસિંહવર્મન એસ્યુમ ધ ટાઇટલ ઓફ વાતાપી કોંડા. પરંતુ નરસિંહવર્મન જે છે એણે વાતાપી કોંડાનું ટાઇટલ જે છે એ પ્રાપ્ત કરેલું હતું, એટલે કે કોન્ક્વેરર ઓફ વાતાપી. હી ઇઝ ઓલ્સો સેડ ટુ હેવ ડિફીટેડ ચોલાસ. નરસિંહવર્મન જે છે પલ્લવ વંશનો રાજા હતો, એણે ચોલાને પણ હરાવેલા હતા, ચેરાને પણ હરાવેલા હતા, પાંડ્યને પણ હરાવેલો હતો અને કાલાભ્રાસને પણ હરાવેલા હતા. કાલાભ્રાસને પણ, આટલા બધાને હરાવેલા હતા. એટલે જ આપણે કહીએ છીએ કે આ પરાક્રમી રાજા હતો. અને એવા રાજા વિશે જે છે, પરાક્રમી રાજા કઈ રીતે ખબર પડે કે ઘણા બધાને એ કારે હરાવેલા હોય, એટલે કે એક વાર પરાજયનું મોઢું જ ન જોયું હોય, તો એવા રાજા જે છે એ પરાક્રમી કહેવાય અને એના વિશે ભણવું પડે. ઓકે, ખ્યાલ આવ્યો? આની અંદર કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ઓકે, તો હવે આપણે ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરીએ. કે ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન કહે છે કે કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ અબાઉટ ચાલુક્ય એન્ડ પલ્લવ કોન્ફ્લિક્ટ ડ્યુરિંગ 6 to 8 સેન્ચુરી. આપણે પહેલાં જોયું કે 200 વર્ષ દરમિયાન 6 થી 8 સદી વચ્ચે જે છે એ કોન્ફ્લિક્ટ ચાલતું હતું, લપ ચાલતી હતી. કોની કોની વચ્ચે? ચાલુક્ય અને પલ્લવની વચ્ચે. ચાલુક્ય અને પલ્લવની, આ ચાલુક્ય અને પલ્લવ વચ્ચેની લપની અંદર જે છે, આ ચાલુક્ય અને પલ્લવની લપની વચ્ચે જે છે ચેરા લોકો પણ વચ્ચે પડ્યા હતા, પરંતુ એમને કંઈ એટલું બધું ફાયું નહોતું. પાંડ્ય લોકો પણ વચ્ચે પડ્યા હતા, પરંતુ એમનું એટલું, મુખ્યત્વે કોન્ફ્લિક્ટ કોની કોની વચ્ચે હતી? ચાલુક્ય અને પલ્લવની વચ્ચે. ક્યારે? 6 થી 8 સદી 200 વર્ષ દરમિયાન લપ ચાલતી હતી. એના બાબતે આપણે વિધાન પસંદ કરવાના છે. પહેલું વિધાન એવું કહે છે, ધે વર ટ્રાઇંગ ટુ એસ્ટાબ્લિશ સુપ્રીમસી ઓવર ધ લેન્ડ લાઈંગ બિટવીન કૃષ્ણ એન્ડ કાવેરી. બંને જે છે એ કૃષ્ણ અને કાવેરી વચ્ચેનો જે દોઆબ જે છે એની વચ્ચે કબજો સ્થાપવા ઈચ્છતા હતા. વિધાન ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે એ લોકો કૃષ્ણ અને ગોદાવરીની વચ્ચે,
કૃષ્ણ અને ગોદાવરી અને જે તુંગભદ્રા જે છે કૃષ્ણ અને ગોદાવરી તુંગભદ્રા આ નદીની વાત કરતા હતા બરાબર, કાવેરીની કોઈ વાત હતી નહીં. પહેલું વિધાન ખોટું છે. બીજું કહે છે કે આઇહોલ ઇન્સ્ક્રિપ્શન ગીવ અસ સમ આઈડિયા અબાઉટ ધ સ્ટ્રગલ બિટવીન ચાલુક્ય એન્ડ પલ્લવ. એવું કહે છે કે આઇહોલ ઇન્સ્ક્રિપ્શન, આઇહોલ નો જે શિલાલેખ છે કર્ણાટકની અંદર આવેલો છે, એની અંદરથી આપણને માહિતી મળે છે. કોની? તો કે ચાલુક્ય અને પલ્લવની વચ્ચે જે સ્ટ્રગલ, એમની વચ્ચે જે લપ ચાલતી હતી એની માહિતી મળે છે. બીજું વિધાન સાચું છે, આઇહોલ ઇન્સ્ક્રિપ્શનની અંદરથી આપણને એની માહિતી મળે છે બરાબર. આપણે અત્યારે તો જોયું કે આઇહોલ ઇન્સ્ક્રિપ્શનમાં એ બધું આપેલું છે. બીજું વિધાન સાચું છે. ત્રીજું જોઈએ કે ડ્યુરિંગ ધ એન્ટાયર પીરિયડ ઓફ સ્ટ્રગલ ધ પલ્લવા કિંગ નેવર ઓક્યુપાઈડ ધ ચાલુક્ય કેપિટલ એન્ડ ઓલવેઝ રિમેન્ડ એટ બે. શું કહે છે કે આખે આખા સમયગાળા દરમિયાન, 200 વર્ષના સમયગાળા દરમિયાન પલ્લવ કિંગ જે છે, પલ્લવ કિંગ એમને ક્યારેય ચાલુક્યનું કેપિટલ, ચાલુક્યનું કેપિટલ એટલે કે ચાલુક્યનું કેપિટલ કયું હતું? વાતાપી. એને ક્યારેય જીતેલું નહોતું, ક્યારેય ઓક્યુપાઈ નહોતું કરેલું, પરંતુ હંમેશા બે એટલે કે જે ખાડી હતી, ખાડીની આજુબાજુ રહેલા હતા, પોતાનો જે વિસ્તાર હતો ત્યાં જ સીમિત રહેલા હતા. તો એ વિધાન ખોટું છે. કારણ કે મેં તમને પહેલા જ કીધું કે 200 વર્ષની જે સ્ટ્રગલ હતી, 200 વર્ષનું કોન્ફ્લિક્ટ લપ હતી, એમાં અમુક વાર પલ્લવ આગળ પહોંચી જતા હતા, અમુક જે છે અમુક વાર ચાલુક્ય આગળ વધતા રહેતા હતા બરાબર. તો બંનેની વચ્ચે એટલે કે આ વિધાન, ત્રીજું વિધાન જે છે એ પણ ખોટું છે. તો આન્સર શું આવશે? એક મિનિટ. આ ક્વેશ્ચન શું કીધેલું છે કે ઇનકરેક્ટ એટલે કે ખોટું પૂછેલું છે. તો ખોટું આની અંદર શું આવશે? આપણે જોયું કે બીજું વિધાન જે છે, બીજું વિધાન એ સાચું છે અને પહેલું વિધાન ખોટું છે અને ત્રીજું વિધાન જે છે ખોટું છે. તો આન્સર શું આવશે? D 1 and 3 જે છે, પહેલું અને ત્રીજું વિધાન ખોટું છે, બીજું વિધાન સાચું છે.